નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં શિખામલિયા શ્રી કન્યા વિદ્યાલય રાખેલા વિડીયોના માધ્યમથી આપણે આજે ફરી એકવાર મળીએ છીએ. તાજેતરમાં આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર 5મો એકમ પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ છે એને સમજી રહ્યા છીએ, ભણી રહ્યા છીએ જુદા જુદા વિડીયો દ્વારા. આગળના 2 વિડીયો દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે અને આગળ આપણે આજના વિડીયોની અંદર સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો છે, સામાજિક પરિવર્તનના લક્ષણો આપણે જોયા હતા એમ સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જોઈશું. સાંસ્કૃતિક કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન સંસ્કૃતિના એના જે લક્ષણો છે, 3 લક્ષણો આપણે યાદ રાખવાના છે. સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જણાવો એવો પ્રશ્ન હોય તો સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન, બીજું સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં આવતું પરિવર્તન, ત્રીજું સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં આવતું પરિવર્તન. તો આ 3 મુદ્દાની આપણે પ્રથમ ચર્ચા કરી લઈએ. સાંસ્કૃતિક પરિવર્તનના આ 3 લક્ષણો છે જેને આપણે પ્રથમ વિગતે સમજીએ. સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન, સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. પરિવર્તનના જે લક્ષણો છે એમાં સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે કોઈ એક ભાગમાં આવતું પરિવર્તન એને સામાજિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ, નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ અને આપણે સમજીએ. તો પરિવર્તનના કોઈ પણ તત્વની અંદર કે કોઈ એક ભાગની અંદર જે પરિવર્તન આવ્યું હોય એને આપણે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન કહી શકીએ અને સંસ્કૃતિના પરિવર્તનનું આ એક લક્ષણ છે. આ એક લક્ષણ, પહેલું લક્ષણ. હવે એના ઉદાહરણો આપણે લઈએ તો હેન્ડલૂમ એટલે હાથથી જે કાપડ વણવામાં આવતું હતું એવું આપણે શીખી ગયા છીએ. નાના ધોરણોમાં તમારે જે ઉદ્યોગીકરણને આપતું આવ્યું છે એની અંદર યંત્રયુગ શરૂ થયો એની અંદર આવા મુદ્દાઓ તમને સમજવા મળ્યા છે કે હેન્ડલૂમ એટલે હેન્ડ એટલે હાથથી અથવા તો દેશી સાધનોનો ઉપયોગ કરી અને જે આપણે કાપડ બનાવતા હતા એની જગ્યાએ અત્યારે જે છે એની અંદર મશીનરીનો ઉપયોગ થાય છે અને એના માટે નામ આપ્યું છે પાવરલૂમ. અને અત્યારે મશીનરીની અંદર મોટી મોટી મિલોમાં પણ કાપડ બનવા લાગ્યું છે. તો આ એક ભાગમાં પરિવર્તન આવ્યું એવું કહી શકાય. અને વસ્તુ એની એક છે કાપડ બનાવવું, પણ એની બનાવવાની રીતની અંદર ફેરફાર આવ્યું એટલે સંસ્કૃતિના એક ભાગમાં, સંસ્કૃતિની અંદર યંત્રોનો સમાવેશ થાય એવું આપણે શીખી ગયા છીએ. તો એક ભાગમાં આવ્યું પરિવર્તન. એવી જ રીતે નવરાત્રિ જે ઉજવાય તો એની ઉજવવાની જે રીતમાં ફેરફાર આવ્યો એ પણ આનું એક ઉદાહરણ છે. જૂના સમયની અંદર શેરી કે ચોકમાં માતાજીને ત્યાં સ્થાપિત કરીને એની ફરતા ગરબાઓ, દીકરીઓ અને બહેનો રમતા હતા એવા તમે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અને ટીવીની અંદર પણ આવા કાર્યક્રમો જોયા હશે. હજી રમે છે પણ એની અંદર પરિવર્તન આવતું જાય છે કે હવે ધીમે ધીમે એ જે પદ્ધતિ હતી એની જગ્યાએ મોટી મોટી જગ્યાની અંદર મોટો આખો સમયાનો ભેગો થાય અને જાજા વ્યક્તિઓ છે ત્યાં ભેગા થાય અને ગરબાની જગ્યાએ ઘણીવાર પિક્ચરના ગીતો વગેરે પણ વાગતા અને એની અંદર જે આપણા જે પરંપરાગત ગરબાઓના સ્ટેપ છે એની જગ્યાએ બીજા પણ સ્ટેપ આવી ગયા હોય, આખું જે પરિવર્તન આવ્યું એને કોઈ એક ભાગમાં એવું પરિવર્તન કહેવાય. સમાજની સાધનાત્મક જે વ્યવસ્થા છે એમાં જે પરિવર્તન છે એ પણ એક સંસ્કૃતિનું સાંસ્કૃતિક પરિવર્તનનું લક્ષણ છે.
સમાજ પોતાની જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો વિકસાવે, સાધનાત્મક એટલે સાધનોને લગતું છે. આપણે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જુદી જુદી જુદા જુદા સાધનોનો જે ઉપયોગ કરીએ, જેમાં યંત્રો, વાહનો, મકાનો, પુસ્તકો, વાસણો, ફર્નિચર વગેરે મુખ્ય સગવડના સાધનની અંદર આવતું જે પરિવર્તન છે એટલે તેને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. દાખલા તરીકે બેસવા માટે સોફા સેટ, જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ. આ જે સાધનોની અંદર પરિવર્તન આવે, વસ્તુ એની એક બને છે, તો એની જે આપણે વસ્તુ એની એક બને છે પણ સાધનો એમાં બદલાય, આધુનિક સાધનો આવતા જાય એને એ પણ એક લક્ષણ છે. દાખલા તરીકે આપણે બેસવા માટે જૂના સમયની અંદર અને અત્યારે પણ ખુરશી વગેરેનો ઉપયોગ કરતા, અને ખાટલા એવો શબ્દ તમે સાંભળ્યો છે એનો ઉપયોગ કરતા, એની જગ્યાએ હવે સોફા સેટ વસાવવાનું અને બનાવડાવવાનું પ્રમાણ છે વધી રહ્યું છે, એટલે કે એની અંદર પરિવર્તન આવી ગયું છે. ભારતીય બેઠક એટલે કે નીચે બેસીને આપણે જમતા હતા, ક્રિયા એક જ છે જમવાની, પણ એની જગ્યાએ ડાઇનિંગ ટેબલનો વગેરેનો ઉપયોગ આપણે કરીએ છીએ, તો એ છે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં આવેલું પરિવર્તન કહી શકાય, અને આ પણ એક સાંસ્કૃતિક પરિવર્તનનું લક્ષણ છે. એની પછી સમાજની ધોરણાત્મક જે વ્યવસ્થા છે એની અંદર આવતું પરિવર્તન આ પણ એક સાંસ્કૃતિક પરિવર્તનનું લક્ષણ છે. સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા માટે સમાજ ધોરણોની વ્યવસ્થા કરે છે. સામાજિક સંબંધો જે છે તે ટકી રહે એના માટે ધારા ધોરણો, ધોરણો મૂલ્યો એમ ધોરણોની એક વ્યવસ્થા રચાતી હોય છે, જે સંસ્કૃતિનો એક ભાગ છે. તેથી જ ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. જે સંબંધો સંબંધોની બાબતમાં છે, આખા આપણા જે સામાજિક સંબંધો હોય એની વાત છે, પિતા પુત્ર, પિતા પુત્રી, પતિ પત્ની, ભાઈ બહેન, આ બધા જે સંબંધો છે એની એને એના માટે ધોરણો હોય છે, એની અંદર જે ફેરફારો આવે એ વ્યવસ્થાની અંદર ફેરફાર આવે, અને એ ધોરણો છે એ સાંસ્કૃતિક ધોરણો છે, એટલે એમાં ફેરફાર આવે તો સાંસ્કૃતિક ની અંદર પરિવર્તન આવતું હોય છે. દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ, લગ્ન સંસ્થા છે એ સંબંધને લગતી છે ને, પતિ અને પત્નીનો જે સંબંધ પ્રસ્થાપિત એનાથી થાય છે, તો એની અંદર જે આપણા ધોરણો હતા એની જગ્યાએ એના જે નિયમો હતા, કાયદાઓ હતા, એની અંદર જે બદલાવ આવતો જાય છે. સ્ત્રીઓને અધિકાર આપતા કાયદા, સ્ત્રીઓને એના મૂળભૂત અધિકારો મળે એવા જે કાયદા બન્યા એ રાજાશાહીમાંથી લોકશાહી શાસન વ્યવસ્થા થઈ, તે આ બધા ધોરણાત્મક પરિવર્તનોની અંદર આવે, અને આની અંદર જે બધા પરિવર્તનો થઈ કારણ કે સાંસ્કૃતિક સાથે જોડાયેલા છે, એટલે એ બધાને સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો કહી શકાય. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ જોયા બાદ હવે આપણે પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયાઓની ચર્ચા કરવી છે. એના માટે સંસ્કૃતિકરણ જેમ સામાજિકરણ એમ સંસ્કૃતિકરણ, ધોરણ 11ના સ્તર રચનાના એકમની અંદર આપણે જોઈ ગયા કે પરંપરાગત ભારતીય સમાજમાં જ્ઞાતિ બંધ પ્રકારની સ્તર રચના હતી, એટલે કે વ્યક્તિનો સામાજિક દરજ્જો તે જે જ્ઞાતિમાં જન્મે તેના આધારે પ્રાપ્ત થતો હતો, અને એને આપણે પ્રાપ્ય દરજ્જો એવું કહીએ છીએ. 11મા ધોરણની અંદર જે સ્તર રચના આવે છે એની અંદર આ મુદ્દો આપણે સમજી ગયા છીએ, અને જીવનભર એ જ્ઞાતિનું સભ્ય પદ અને દરજ્જો જાળવી રાખે છે. આપણે જે ભારતીય જ્ઞાતિ વ્યવસ્થા છે એ બંધ પ્રકારની જ્ઞાતિ વ્યવસ્થા છે, એની અંદર જે જ્ઞાતિમાં જે જન્મે એ જ્ઞાતિના કહેવાય એવો એનો જે દરજ્જો છે એને આપોઆપ મળી જતો હોય છે, અને એને એ દરજ્જો પાછો જન્મ પર્યંત રહેતો હોય છે.
જ્યારે વર્ગ વ્યવસ્થામાં વ્યક્તિ તેના જીવન દરમિયાન શિક્ષણ તાલીમ કે અન્ય કોઈ દરજ્જો બદલી શકે છે, જ્યારે વર્ગ વ્યવસ્થા જે છે એ પણ આપણે ક્યાંક ભણીએ છીએ કે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ધનિક વર્ગ, એ જે વર્ગો છે એની અંદર એ બંધ પ્રકારની વ્યવસ્થા નથી, એની અંદર વ્યક્તિ તાલીમ મેળવીને, શિક્ષણ મેળવીને પોતાના પ્રયત્નોથી પોતાનો દરજ્જો છે એ બદલી શકે છે, કે ભાઈ ગરીબ હોય એ મધ્યમ વર્ગ કે અમીર પણ થઈ શકે છે, એટલે કે ખુલ્લા પ્રકારની વ્યવસ્થા છે, એટલે કે એના દરજ્જામાં પોતે ફેરફાર કરી શકે છે. ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જા વિશે પરિવર્તન શક્ય નથી એવું સમાજશાસ્ત્રીઓ માનતા હતા. એટલે સમાજશાસ્ત્રીઓ એવું માનતા હતા કે બંધ પ્રકારની વ્યવસ્થા હોવાથી જ્ઞાતિ વ્યવસ્થાની અંદર પરિવર્તન શક્ય નથી. પરંતુ ભારતના જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફેસર એમ શ્રીનિવાસે પોતાના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે જ્ઞાતિ જેવી પ્રમાણમાં બંધ પ્રકારની જે સ્તર રચના છે એની અંદર પણ પરિવર્તન શક્ય છે એવું એના અભ્યાસ ઉપરથી એમને દર્શાવ્યું. આ સંદર્ભમાં તેમણે સંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાનો ખ્યાલ આપ્યો. સાંસ્કૃતિક પ્રક્રિયાનો ખ્યાલ ડૉક્ટર પ્રોફેસર એમ શ્રીનિવાસે આપ્યો પોતાના અભ્યાસ દ્વારા, સમાજનો અભ્યાસ કરીને. એને બંધ પ્રકારની આપણે જે જ્ઞાતિ વ્યવસ્થા છે એમાં પણ પરિવર્તન શક્ય છે એવું એને તારણ કાઢ્યું. એને આધારિત સંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાઓની જે છે એના ખ્યાલથી સંસ્કૃતિકરણ એ પરિવર્તનનો આંતરિક સ્ત્રોત છે. સંસ્કૃતિકરણે ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. સંસ્કૃતિકરણ છે એને ભારતીય દરખાસ્ત સામાજિક જે પરિવર્તનો આવ્યા એની અંદર બહુ અગત્યનો ભાગ ભજવો છે. સંસ્કૃતિકરણ એ એક એવી સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે જે ભારતમાં જુદા જુદા ભાગમાં વસતા હિન્દુઓમાં વ્યાપક રૂપમાં જોવા મળે છે. હિન્દુ સમુદાયની અંદર જ્ઞાતિઓ ઘણી બધી છે તો એની અંદર જે આ સાંસ્કૃતિક પરિવર્તનો છે એ આ જુદા જુદા ભારતની અંદર જુદા જુદા રાજ્યોમાં કે ભાગમાં વસતા પ્રદેશોની અંદર વસતા હિન્દુ સમાજ હિન્દુઓની જે જ્ઞાતિઓ છે એની અંદર વ્યાપક રીતે એટલે કે મોટા પ્રમાણમાં જોવા મળે છે. એ ઉપરાંત આદિવાસી સમૂહમાં પણ સક્રિય રીતે ચાલી રહી છે. આદિવાસી જે સમુદાય છે એની અંદર પણ આ સાંસ્કૃતિકરણ અને સંસ્કૃતિની અંદર ભાષાઓમાં આવતું પરિવર્તન છે એ સતત રીતે ચાલી રહ્યું છે. તો પહેલાં કે હવે સંસ્કૃતિકરણનો અર્થ સમજશું. આટલું સમજ્યા પછી સંસ્કૃતિકરણ એટલે શું એનો અર્થ સમજીએ. સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એ અતિ પ્રાચીન હોવા છતાં સંસ્કૃતિકરણ શબ્દ અને ખ્યાલ સૌ પ્રથમ એમ શ્રીનિવાસે આપ્યો છે. આજે સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે એ અતિ પ્રાચીન છે પણ પ્રથમ વખત આ શબ્દ શ્રી એમ શ્રીનિવાસે આપ્યો છે, આપણે પરીક્ષા માટે પણ યાદ રાખવાનું છે. તેમણે રિલિજિયન એન્ડ સોસાયટી એમોંગ ધ ક્રોમ નામનું એમનું જે પુસ્તક છે એ પુસ્તકમાં જ્ઞાતિના પરિવર્તનને સમજાવવા માટે બ્રાહ્મણીકરણ શબ્દ પ્રયોજ્યો હતો. પહેલાં એને બ્રાહ્મણીકરણ એવો શબ્દ પ્રયોજ્યો હતો. શેના માટે? તો જ્ઞાતિની અંદર આવતા જે પરિવર્તનો છે એના માટે. પછી ડેવિડ પોકો અને અન્ય માનવશાસ્ત્રીએ કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે. બ્રાહ્મણ જ્ઞાતિની અંદર જે પરિવર્તન આવતા હોય સંસ્કૃતિ, પણ જે નીચી નિમ્ન જ્ઞાતિ નીચા સ્તર જે જ્ઞાતિઓ છે એના માટે એ જ્ઞાતિ પણ અન્ય જ્ઞાતિ પણ મોડેલ છે. તેથી શ્રીનિવાસે બ્રાહ્મણીકરણને બદલે સંસ્કૃતિ
શુદ્ધિકરણ નો ઉપયોગ કર્યો એટલે કે એ નીચા સ્તરની મેન્યુની અંદર પણ પરિવર્તનો આવતા હોય છે એવું એમને અન્ય સમાજશાસ્ત્રીએ કહ્યું ત્યારે એને બ્રાહ્મણીકરણ શબ્દને બદલે સંસ્કૃતિકરણ જેવો શબ્દનો પ્રયોગ કર્યો સંસ્કૃતિકરણના અર્થમાં માત્ર સંસ્કૃતિનું અનુકરણ કરે એવું હતું નથી પરંતુ સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથોમાં જે પ્રકારના વિચારો માન્યતા વ્યક્ત થતી હતી તે ઉપલી જ્ઞાતિ અપનાવતી તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ કરતી માટે સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ કરે છે હવે જે આપણે આ પણ ભણી ગયા છીએ જે વર્ગો છે એની અંદર કે સંસ્કૃતિના જે પ્રકારો છે એની અંદર અગિયારમાં ધોરણની અંદર પણ આપણે શીખ્યા છીએ કે ઉચ્ચ ગણાતી જે જ્ઞાતિઓ છે એ સંસ્કૃત ભાષા જાણતી હતી એટલે સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથો એમાં આવતા વિચારો એની માન્યતાઓ એ આજે ઉપલા વર્ગની જે ઉપલો જે વર્ગ હતો ઉપલા વર્ગની જ્ઞાતિઓ હતી એ અપનાવતી અને એનું અનુકરણ પછી નીચેની જ્ઞાતિઓ કરતી હતી એટલા માટે સંસ્કૃતિ કરણ શબ્દનો ઉપયોગ શ્રી એમ એમ શ્રીનિવાસે કર્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે વિડીયોની અંદર આપણે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો 3 સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં આવતું પરિવર્તન સમાજની ધોરણાત્મકમાં વ્યવસ્થામાં આવતું પરિવર્તન સંસ્કૃતિકરણ સંસ્કૃતિકરણનો અર્થ આપણે અને સંસ્કૃતિકરણની વ્યાખ્યા છે એ આપણે શીખ્યા સંસ્કૃતિકરણનો અર્થ આપણે શીખ્યા હવે સંસ્કૃતિકરણની વ્યાખ્યા અને સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એના પાસાઓ છે એ આપણે આવતા વિડીયોમાં શીખીશું